શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા રોડ સુરત દ્વારા 19મો સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 13 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સાથે 78મી પૂજ્ય લાલા બાપાની તિથિ પણ ઉજવવામાં આવી હતી. તો આ સમૂહ લગ્નમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિવિધ સમાજ દ્વારા લગ્નોમાં થતા ખોટા ખર્ચાઓ રોકવા અને સમાજને એક નવી રાહ ચીંધવા સમૂહ લગ્નનું આયોજન કરાય છે, જેમાં સુરતમાં છેલ્લા 19 વર્ષથી શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા રોડ સુરત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાય છે. સમાજને એક પથ પર લાવવા સમાજના આગેવાનો દ્વારા અનેક કાર્યક્રમો પણ યોજાય છે, જેમાં શનિવારના રોજ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા રોડ સુરત દ્વારા યોજાયેલ 19મા સમૂહ લગ્ન સમારોહમાં 13 યુગલોએ ઉપસ્થિત સમાજના વડીલોના આશીર્વાદ લઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તો આ સમૂહ લગ્ન અંગે સમાજના આગેવાનોએ માહિતી આપી હતી. સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા રોડ સુરત દ્વારા સમાજમાં મોચી સમાજમાં જન્મેલા અવતારી એવા સંત શ્રી લાલા બાપાની 78મી પુણ્યતિથિ મહોત્સવ છે અને આ મહોત્સવ ફરજિયાત ઉજવવાનો હોય છે. એમની સાથે સમાજની જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના સમૂહ લગ્ન સમારોહ રાખેલો છે અને એ 19મો સમૂહ લગ્ન સમારોહ છે. એની અંદર 13 દીકરીઓને અમે સાસરે વળાવવાના છીએ અને આજના આ સમારોહની અંદર ગુજરાતના ગામડે ગામડેથી આગેવાનો પધાર્યા છે. મુંબઈ સુધીના જાગા સ્વામી સંસ્થા JAPS સંસ્થાના સંતો મહંતો અને અગ્રણીઓ ટ્રસ્ટીઓ પધાર્યા છે. ગુજરાતના દરેક ગામડેથી સામાજિક આગેવાનો આવ્યા છે અને સુરતના પણ ખાસ કરીને આગેવાનો આવ્યા છે. અને આ સમારોહની અંદર 15,000 કરતાં પણ વધારે મોચી સમાજના પરિવારજનો એક સાથે ભોજન લેવાના છે, જેની વ્યવસ્થા માટે સુરત શહેરના સીમાડા નાકાના 2 ફાર્મ એટલે કે મહારાજા ફાર્મ અને ઉન્નતિ ફાર્મ રાખેલ છે અને સ્વયંસેવકો અને સમાજના ટ્રસ્ટી દ્વારા સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા રોડ સુરત દ્વારા યોજાયેલ 19મા સમૂહ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલાં માંડનાર 9 યુગલોને ઘર વખરીની તમામ વસ્તુઓ અપાઈ હતી અને તેઓ પોતાનું નવું જીવન સુખેથી પસાર કરે તેવા આશીર્વાદ પણ સમાજના વડીલો સહિત તમામે આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK7 ન્યૂઝ, સુરત.